સુરતમાં વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કર્યા બાદ હવે સુરત પોલીસે જરૂરિયાતમંદોને લોન અપાવવાની પણ શરૂઆત કરી છે. સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે મંગળવારે લોન અંગે લોકોને જાગૃત કરવા કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 9થી પણ વધુ બેંકોએ ભાગ લઈ લોકોને લોનની માહિતી આપી હતી. જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી તેઓનું શોષણ કરનાર માથાભારે વ્યાજખોરો સામે સુરત પોલીસે ઝુંબેશ હાથ ધરી જેલમાં ધકેલી દીધા હતા. તો બીજી તરફ જરૂરિયાતમંદોને લોન મળી રહે અને તેઓ કાયદેસર લોન આપવાનું કામ કરતા લોકો અને સંસ્થાઓ પાસેથી જ લોન લઈ શકે તે માટેના આયોજનો પણ સુરત પોલીસે કર્યા છે. સુરત પોલીસ કમિશનરે લોકોને પોલીસ લોન અપાવવામાં મદદ કરશે તેવી જાહેરાત કર્યા બાદ મંગળવારના રોજ સવારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે એક લોન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સામાન્ય લોકોને સરળતાથી બેંકમાંથી લોન મળી રહે તે માટે યોજેલા કેમ્પમાં 9થી વધુ બેંકોએ ભાગ લીધો હતો. તો લોન કેમ્પમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરને સર્ટી આપવા ખાસ કાઉન્ટર પણ કેમ્પ સ્થળે યોજ્યો હતો, જેમાં લોન લેવા શું શું પુરાવા જોઈએ સાથે કેટલા ટકા વ્યાજે લોન મળશે તેવી માહિતી આપવામાં આવી હતી. આજે અમે જે વ્યાજના કેસો કર્યા એ કેસોમાં અમે વ્યાજ શાર્કને તો પકડી જ લીધી છે, પણ જે લોકલ પબ્લિકને લોનની જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબના બેન્કો પાસે અમે જ્યારે બેન્કો સાથે ચર્ચા કરી તો ખબર પડી કે બેન્કો પાસે પણ એવી ઢગલાબંધ યોજનાઓ છે કે જે યોજનાઓ આ લોકો માટે ઉપયોગી છે. તો અમે એવું કર્યું કે દરેકે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે બધા લોકોને ઇન્ફોર્મ કર્યા કે અમે એક જગ્યાએ બધી બેંકને લાવીએ છીએ, કારણ કે કોમન માણસ રોજી કમાવા જાય કે બેન્કો બેન્કો ફરે, તો બધી બેન્કોની સાથે ચર્ચા કરી અને એક અમે પીપલ ફ્રેન્ડલી પેમ્પલેટ બનાવ્યું. એ પેમ્પલેટમાં અમે શોર્ટમાં બધી યોજનાઓ લખી દીધી. આજે જે લોકો અહીંયા આવે છે એમને બધી બેન્કો એક જ જગ્યાએ મળશે. આ પેમ્પલેટમાંથી એમને ઉપયોગી જે યોજના હોય એ યોજના માટે બેંક પાસે જશે અને બેંક એમને સમજાવશે કે આ યોજનામાં શું કરવાનું, કેવી રીતે કરવાનું, કયા ડોક્યુમેન્ટ આપવાના, આ બધું જ એમને અહીંયા જ સમજણ પડી જશે. અત્યારે લગભગ 300 જેટલા લોકો અત્યારે આજના દિવસમાં અપ્રોચ કરવાના છે. 100 જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ આવવાના છે. સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ SMC એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજના છે, તો એમાં અહીંયા જ બેઠા બેઠા એમને સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જશે વેન્ડર માટેનું અને એમને લોનમાં પણ જઈ શકશે. તો એક જ જગ્યાએ એમનું આજે ડોક્યુમેન્ટ સબમિશન પણ થઈ જશે, એમના બધા ડોક્યુમેન્ટ આજે જમા થઈ જશે અને સેવિંગ્સ અકાઉન્ટ પણ ખુલી જશે, લોન અકાઉન્ટ પણ ખુલી જશે અને 2-3 દિવસની અંદર ફોર્માલિટી કમ્પ્લીટ કરી અને એમને લોન મળી શકશે. લોનની રકમ યોજના વાઇઝ અલગ અલગ છે. એક યોજનામાં 10,000 છે, કોઈમાં 20,000 છે, કોઈમાં 50,000 છે, કોઈમાં 1,00,000 રૂપિયા સુધીની છે. આમાં પોલીસ શું કરશે કે નહીં કરે, આપણે એવા અભિગમથી આ યોજનાને સ્ટાર્ટ નથી કર્યું. આ નાના માણસો છે, આપણે એમને માઇક્રો ફાઇનાન્સ કરવાનું છે અને સૌથી વધારે પ્રમાણિક વર્ગ તો આ જ હોય છે. બેંકો સાથેની ચર્ચામાં અમે ફીલ કર્યું છે કે આ લોકોની NPA 0 હોય છે, રોજીરોટી કમાઈને રેગ્યુલર ભરી દેનારા લોકો છે. તો એક પોઝિટિવ માનસિકતા સાથે અમે આમાં કામ શરૂ કર્યું. સુરત પોલીસ હાલ શહેરીજનો અને તેમાં પણ ખાસ કરીને ગરીબો કે જેઓની રૂપિયાની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય તેઓની પડખે ઊભી છે અને તેઓને લોન અપાવવામાં પણ મદદ કરી રહી છે. તો સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા લોન કેમ્પમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા હતા. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.